હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક રાજુભાઈ શેખ પણ સેવા બજાવી રહ્યા છે અને રાજસ્થાન ડુંગરપર જિલ્લા રાજસ્થાનમાં આપ સૌ જાણો છો કે પાણીની અછત હોય છે તો ત્યાં ગૌશાળામાં પાણીના અભાવે ઘાસનો પણ અભાવ હોય છે. તો ગુજરાતથી ધ્રુવ બાપુ તેમની પૂરી ટીમ યોગેન્દ્રશ્રી રાજેશભાઈ મહેશભાઈ સેવકોની ટીમ સાથે ધ્રુવ બાપુ રાજસ્થાનના વાગાડની ધરતી પર એક આઈસર ભરી 800 કિલોમીટરનો સફર કરી ઘાસચારો લઈ રાજસ્થાનની ગૌશાળામાં પહોંચ્યા હતા. ગૌશાળાના સંચાલકે ધ્રુવ બાપુને સાક્ષાત શ્રી કૃષ્ણનું સ્વરૂપ શબ્દથી સ્વાગત કર્યું હતું તથા ત્યાંના વિધાયક કથાવાચક શાસ્ત્રી બાપુ અને અધિકારીગણ પણ હાજર રહ્યા હતા અને પધારો મારે દેશ એવી રાજસ્થાનની ધરતી પર ધ્રુવ બાપુનું તથા તેમની સાથે તેમનું ટીમનું રંગોલી પાઘડી પહેરાવી સ્વાગત કર્યું હતું. બ્યુરો ચીફ નાયક સુનિલ સિંહ, એનએન ન્યૂઝ, પંચમહાલ. દર્શક મિત્રો, તમારી આસપાસ વધી રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.